વાત કરવી છે હવે આપણને બે રાજકુમારોની. નંબર બે, રાજકુમાર વિચારે છે કે મારા પિતાજીએ 100 સિક્કા આપ્યા અને આદેશ આપ્યો કે ઘર ભરજો. એવી કઈ સસ્તી ચીજ રહેલી છે કે જે ઘરમાં ભરવાથી ઘર ભરાઈ જાય? એને પણ આઈડિયા સૂજી આવ્યા. પિતાજી મુલાકાતે આવી એનાથી પહેલા એને ઘર ભરી નાખ્યું. રાજકુમાર નંબર 3, એ જરા બુદ્ધિશાળી વધારે હતો, ચિંતન કરી શકતો હતો કે મારા બાપુજીએ 100 સિક્કા આપ્યા છે, ઘર ભરવાનું કીધું છે, પરીક્ષા છે આ, એમાં પિતાજી ચોઈસ કરવાના છે કે 3માંથી રાજકુમાર કયો વિચારક છે કે જેણે સારું કામ કરી અને ઘર ભર્યું. તો એ 3જા નંબરનો રાજકુમાર ખૂબ વિચાર્યું. વિચારતા એને એક સરસ વિચાર આવી ગયા અને અમલમાં મૂકી દીધા કે ઘર આનાથી જ મારે ભરવો. મહિનો દિવસ થયો એટલે રાજા નદી કિનારે ટેમ્પરરી મકાન પાસે આવે છે. ત્રણે રાજકુમારો પોતપોતાના મકાન પાસે ઉભેલા છે. પેલા રાજકુમારને પૂછે છે, બેટા મહિના પહેલા તમને 100 સોનામોર આપી હતી, સિક્કા આપ્યા હતા, શું કર્યું? તો એ મોટો કુંવર કહે છે બાપુજીને, રાજાને, કે પિતાજી 100 સિક્કામાંથી કાંઈ ન થાય, મૂળીએ ન મળે કલકત્તાની, ખાધું પીધું ને મોજ કર્યું, આ તમારા 100 સિક્કા તો બીજા દિવસે ઉડી ગયા, કાંઈ નથી થયું, ઘર ખાલીનો ખાલી પડ્યો જ છે. બીજા કુંવર પાસે જાય છે કે બેટા તમે શું કર્યું? તો બીજો કુંવર તો બહુ રાજી હતો, બહુ ખુશ હતો, કારણ કે એણે રૂમ પૂરેપૂરું ભરી નાખ્યું છે, છલકાઈ ગયો છે રૂમ. પિતાજી જ્યારે પૂછી રહ્યા છે ત્યારે એ રાજકુમાર પિતાજીને કહે છે કે આપ રૂમ જોવા માંગો છો? કે જી હા. શું ભર્યું છે બતાવો. રૂમના દરવાજા ખોલ્યા, બીજા રાજકુમારે શું ભર્યું હતું? ગામના જે કચરા હતા એ કચરા ભેગા કરાવી અને બધા રૂમમાં ભર્યા હતા. આ સસ્તામાં સસ્તી ચીજ કહેવાય, બહુ પૈસામાં ન પડે, જોકે ખાતરના પૈસા છે. આ તો ફોગટનો કચરો ભર્યો હતો, સડેલો માલ ભર્યો હતો. પિતાજી વિચારે છે કે આ કુંવરે તો પરાક્રમ કરી નાખ્યું, ગંધ આવતી હતી રૂમમાંથી, બદબૂ આવતી હતી. પિતાજી ત્યાંથી ખસ્યા, 3જા રાજકુમાર પાસે જઈ કરી અને 3જા રાજકુમારને પૂછે છે, બેટા તમે શું કર્યું? તો એ 3જો રાજકુમાર પિતાજીને કહે છે, પિતાજી પધારો, રૂમમાં પધારો, આપને ખબર જ પડી જશે કે મેં રૂમમાં શું ભર્યું છે. તમને વાતની ખબર છે એટલે તમે કહી શકશો કે 3જા કુંવરે રૂમમાં શું ભર્યું છે. છલકાઈ ગયો છે. ફક્ત 5 જ સિક્કાનો ઉપયોગ કર્યો છે, બાકીના 95 સિક્કા પડ્યા છે એની પાસે. નટુભાઈ રાઈટ, તમે જાણો છો એટલે પૂછું છું કે આ 3જા નંબરના કુંવરે બીજું કાંઈ નથી કર્યું. દીવડો લીધો હતો, વાટ બનાવી હતી, તેલ પૂર્યો હતો, જેવા પિતાજી રૂમમાં પ્રવેશ કર્યો કે તરત જ એ દીપકને પ્રગટાવ્યો એટલે પ્રકાશથી રૂમ ભરાઈ ગયો. આપણા સંતો ઋષિ મુનિઓ કેવા કેવા દાખલા બનાવીને આપણને સમજાવવાની કોશિશ કરે છે. ક્યારેક રૂપક તૈયાર કરે, ક્યારેક સાચો દ્રષ્ટાંત તૈયાર કરે, ક્યારેક ઉપનયથી સમજાવે, આમ વિવિધ રીતે વિવિધ પ્રકારના વિષયો સમજાવવા માટે આપણા ઋષિ મુનિઓએ કોશિશ કરી છે. આ પણ એક દ્રષ્ટાંત રહેલો છે, આ પણ એક પ્રસંગ રહેલો છે. હવે આપ ફેંસલો કરી શકશો
કે રાજા ફિદા ફિદા કોના પર થયો હશે? જેણે ઉકરડા ભર્યા એના પર જ ફિદા ફિદા થાય ને. આખા ગામનો કચરો સાફ કરી અને રૂમમાં ભર્યો હતો, બરાબર ને નટુભાઈ? આ વચ્ચટના વચ્ચટ કુંવર પર ખુશ થાય ને રાજા? નહીં હો, બીજા નંબરના કુંવર પર રાજા ખુશ ન થયા. પેલા નંબરના કુંવર પર પણ રાજા ખુશ ન થયા, પણ ત્રીજા નંબરનો જે દીકરો હતો એના પર બહુ ખુશ થયા. તમે કહેવાની જરૂર નથી, એણે જે રીતે જાહેરાત કરી હતી તે રીતે બુદ્ધિને ચકાસ્યા પછી, પરખ કર્યા પછી રાજગાદી આપવાની હતી. હવે રાજગાદી કોને આપશે એની સ્પષ્ટતા હવે પ્રસંગમાં બહુ કરવાની જરૂર નથી, પણ એ પ્રસંગને આપણે હવેથી સમજીએ કે શું કહેવા માગે છે. આપણને બધાને ટેમ્પરરી રૂમ મળ્યો છે. કયું રૂમ છે ટેમ્પરરી? કયો રૂમ છે? આ ટેમ્પરરી રૂમ બન્યું છે કામ ચલાવવું. બહુ એમાં મારો સારો સારો મટીરિયલ નથી વાપર્યો, કારણ કે મહિનાનું કામ હતું એટલે રાજા વધારે કાંઈ પણ એવી સારામાં સારી ચીજો એ મકાન માટે વાપરી નથી. આ મકાન માટે પણ બહુ સારામાં સારી ચીજો વપરાઈ નથી, મટીરિયલ બહુ હલકી જાતનો વપરાયો છે. આપણા શરીરનો મટીરિયલ બહુ હલકી જાતનો વપરાયો છે. તીર્થંકરના શરીરના નિર્માણ માટે જે મટીરિયલ વપરાતો હોય એવો મટીરિયલ આપણા શરીર માટે વપરાયો નથી. તીર્થંકરના શરીરમાંથી સુગંધ આવે, તીર્થંકરોના શરીરમાંથી ખુશ્બુ આવે, અને તીર્થંકરના શરીરની બીજી પણ ઘણી વિશેષતા વરેલી હોય, જ્યારે આપણા શરીરની એવી કોઈ વિશેષતા બીજી નથી. મટીરિયલ જ્યાં ખરાબ વપરાયો હોય તેમ ત્યાં આપણા શરીરમાંથી બીજું સારું માલ ક્યાં હોય? દેહરૂપી આપણને ટેમ્પરરી મકાન એમ કહી શકાય સમજવા માટે કે ઈશ્વરે આપ્યું છે, ભગવાને આપ્યું છે. જોકે આપણને શરીર મળ્યું છે, ભગવાને નથી આપ્યું, આ તો આપણા નસીબે આપણને મળ્યું છે. તે છતાં પણ આપણે આ વાત સમજવા ખાતર કહીએ છીએ કે ભગવાને આપણને ટેમ્પરરી રૂમ એટલે કે આ દેહ આપ્યો છે, અને એની સાથે સાથે ભગવાને, કારણ કે આપણે બધા ભગવાનના કોણ છીએ? આપણે બધા ભગવાનના સંતાન છીએ. ભગવાને એવી જાહેરાત કરી કે મારે આ સંતાનોમાંથી એક સંતાનને રાજગાદી આપવી છે, એટલે ફિક્સ કરવા માટે સંતાનોની પરીક્ષા લીધી છે ભગવાને. એક ટેમ્પરરી મકાન આપ્યું અને એ મકાનની સાથે સાથે 100 સિક્કા આપ્યા. કયા 100 સિક્કા આપ્યા? આયુષ્યના 100 સિક્કા આપ્યા. મેક્સિમમ માણસનું આયુષ્ય વધારેમાં વધારે 100 વર્ષનું હોઈ શકે, વધારે પણ થાય છે. હમણાં ભાઈ આવ્યા હતા, પરિચય આપ્યો હતો તમને, કચ્છી ભાઈ, એમના માતાજીને 108 વર્ષ થયા છે. પણ મેક્ઝિમમ માણસનું આયુષ્ય 100 વર્ષનું. જોકે આપણે 100 વર્ષ કાઢીશું કે નહીં કાઢીએ ભગવાને ખબર. આ મૂડી છે ને એ આપણને કેટલા દિવસ કઢવાશે, કેટલા વર્ષ નીકળશે કાંઈ એમની ખબર નથી પડતી. ચાટ ખાનારા વ્યક્તિના શરીર પછી ચાટ જેવા જ હોય ને. તે છતાં પણ કહી શકાય કે મેક્ઝિમમ આપણું આયુષ્ય 100 વર્ષનું. તો ભગવાને ટેમ્પરરી મકાન એટલે કે દેહ આપી કરી અને આયુષ્ય રૂપી સિક્કા આપણને આપ્યા. અને ભગવાને પોતાના દરેક સંતાનને આદેશ આપ્યો. શેનો આદેશ આપ્યો? કે આ 100 સિક્કામાંથી તમે તમારું ઘર ભરજો. તો આ જગતમાં માણસોનો એક વર્ગ રહેલો છે કે 100 સિક્કા મળ્યા પછી, 100 સિક્કા રૂપી આયુષ્ય મળ્યા પછી શું કરે છે? પેલા કુંવરની જેમ જીવે છે, જલસાથી. આ ભાવ મીઠું, પર ભાવ કોણે દીઠું. ખાઓ પીઓ, મજા કરો, શું ઉપવાસ કરવાના ને શું આંબિલ કરવાના ને હેરાન થવાનું, મજા કરો ને.
જગતનો એક આ વર્ગ રહેલો છે આવું માની રહ્યો છે. અહીંયાની જો વાત કરું, એક બહેન આવે અમારી પાસે, કીધું મહારાજ સાહેબ અમારો છોકરો ભગવાન ભગવાનને માનતો નથી, અહીંયા આવવા માટે તૈયાર નથી. અમે કીધું ભગવાન ભગવાનને ન માને તો કાંઈ નહીં, પૂછો તું તને માને છે? ભગવાનને ન માને તો કાંઈ નહીં, એને માનતો હોય ને તો બસ છે. એવા તો પ્રશ્ન કે મહારાજ સાહેબ મારા પતિદેવ ધરમ બરમને નથી માનતા. અમે ઘણી વખત ઘણાને કહીએ કે સૌ સૌની માન્યતા છે, માને તો એ સારું, ન માને તો એની મરજીની વાત છે. બાકી ધર્મ છે ને એ ક્યાં કોઈને બરજબરી તો કરતું નથી, આજે નહીં તો કાલે એ માનતો થઈ જશે. એક વર્ગ જ એવો છે દુનિયામાં મોજ મજા સિવાય કાંઈ નથી માનતો, ચારવાક મત. આપ જાણતા હશો ચારવાક મત છે, શું માને છે ચારવાક મત? ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આપણે કહીએ છીએ મરી કરીને આ દેવલોકમાં જશું ને તે દેવલોકમાં જશું ને ફલાણા દેવલોકમાં જશું, પણ ચારવાક મત માને છે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. તમારી પાસે પૈસાની સગવડ ન હોય તો 5-15 લોકો પાસેથી તમે લો, લોન લો. હા, 25 લાખ રૂપિયાની ગાડી લો તમે લોન લઈને, પછી ભલે તમારું દિવાળું ફૂંકાય અને ભલે તમે હાથ ઊંચા કરી નાખો, પણ એક વખત તમે જલસા કરો ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. તમારા સંજોગ ન હોય, તમારી આર્થિક પરિસ્થિતિ ન હોય તો પણ તમે ઘી કેળા કરો. આજે છે એવા માણસો ઘી કેળા કરે છે, અને એવા માણસો પછી સાધુ સંતો પાસે જઈને વાત કરે છે મહારાજ સાહેબ પરિસ્થિતિ નથી અમારી, સંજોગ બગડી ગયા છે. અરે સંજોગ તમારા બગડી ગયા છે, ગાડી ટનાટન છે તમારી પાસે, ફ્લેટ તમારો એકદમ અફલાતુન છે, અને મહિને 2 મહિને 4 મહિને તમે આફ્રિકા ને અમેરિકા ને ફલાણા ઠેકાણે ટૂર કરો છો, અને તમે કહો છો આર્થિક પરિસ્થિતિ અમારી નબળી છે, કયા હિસાબે કહો છો? પણ એવા એવો એક વર્ગ રહેલો છે બસ એ જલસામાં માને છે. લોન પછી ભરાય કે ન ભરાય, હમણાં તો જલસા કરી લઈએ, પછી જ્યાંથી લોન લીધી હોય લોન પૂરી નહીં ભરાય તો ગાડી ખેંચી જશે, બીજું શું? ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. ઋણ કરીને તમે આનંદ કરો, ઘી કેળા કરો, કારણ કે આ દેહ ભસ્મીભૂત થઈ જશે, આ દેહ સળગી જશે, આ દેહને સળગાવી દેશે. પુનરાગમનમ કુતઃ, પછી પુનરાગમનમ જેવું કાંઈ છે જ નહીં. ખાઓ પીઓ, હા બમ્બઈ સે આય મેરે દોસ્ત, હા શું છે આ કઈ પિક્ચરનું ગાયનું છે ને, રાત કો ખાઓ પીઓ ઓર, હા આ મોટા માજીઓને પણ આવે છે આ ભજન, બસ આવું કરવાનું છે. પણ ઠીક છે, પેલો કુંવર આમાં માનતો હતો એટલે જલસા કર્યા અને 100 સિક્કા એને વાપરી નાખ્યા. બીજો કુંવર, એણે સિક્કાનો ઉપયોગ કર્યો પણ દેહરૂપી રૂમમાં શું ભર્યું? કચરા, કચરા આખા ગામના. આપણો વિષય આને સાથે લઈશું, વિષયને આવરી લઈશું આપણે. આ જગતમાં એક એવો વર્ગ રહેલો છે રાત દિવસ કચરા ભેગા કરે છે, સમજો ને કચરા એટલે આણે આમ કર્યું, આણે તેમ કર્યું, આ આમ કરે છે, આ તેમ કરે છે, આ ફલાણો આવો, ઢીકડો આવો, આના તો ઠેકાણાય નથી, આનું તો જીવન ઢંગ ધણા વગરનું છે. તારું તો ઢંગ ધણા વગરનું નથી ને, પણ આ બીજા નંબરના જે રાજકુમારો છે તે બસ આખા ગામની લઈ બેઠા હોય. ઉકરડા, ગામડામાં ઉકરડા કહેવાય એને, તમારે ત્યાં કચરા પેટી કહેવાય.
पूरा नगर नी कचरा पेटियों साफ करता हो। राजा आना पर खुश था। अपनो विषय चाले से अत्यारे 21मो गुण, शू छे गुण नु नाम? गुणों नो पक्षपात करो, मतलब के गुणानु रागी बनो। मानस मात्र मा सारी वस्तु पण छे अने खराब वस्तु पण छे, बे वस्तु छे। बुराई पण छे मानस मा अने भलाई पण छे। तू बुराई लीधे राखीस तो ये तो कचरो छे, तने फायदो काई नथी थवानो। बुराई लई लईने आखा रूम ने तू शू करी नाखीस, आखा रूम ने तू बगाड़ी नाखीस। अने भगवान जारे तारू रूम जोमा आवशे त्यारे भगवान ने पण मोढ़ा पर अने नाक पर रूमाल लगाड़वो पड़शे कि हाय हाय, तने आ देह आटला माटे आप्यो हतो कि आखो दिवस कचरा भरवाना। शास्त्रकारो कहे छे आमा एक पाई बेसे तेम नथी, फूटी कोडी बेसे तेम नथी। सेना माटे? पर प्रशंसामा एक पाई पण बेसे तेम नथी, फक्त बीजानी प्रशंसा करवानी अने एना गुणनो पक्षपात करवानो। एक वात वच्चे करी दऊं, गुणनो पक्षपात आपणे लईए तो फायदो ज छे, पण जे माणसमां जे गुण न होय ने आपणे एने चगाव्या करीए, चगाव्या करीए एटले समजो ने, એનામાં છે નહીં તે છતાં પણ આપણે ચગાવ્યા કરીએ ચગાવ્યા કરીએ ચગાવ્યા કરીએ તો એ ગુણ પ્રશંસા ન થઈ, એ શું બની ગઈ? શું બની ગઈ? એ નથી ને આપણે ખોટી રીતે એને ચડાવીએ, એ પ્રશંસા ન થઈ, એ ખુશામત બની ગઈ। અને ખુશામત એ પણ પોઈઝન છે, એ સારી નહીં। આ તો આપણે માણસને છેતરી રહ્યા છીએ, એનો લાભ ઉઠાવવા માટે આપણે એને ખોટી રીતે શું કરીએ છીએ। બાકી ગુણાનો રાગ બનવાની વાત આ 21મા ગુણમાં કરે છે। એક ગ્રંથ છે, એ ગ્રંથમાં કીધું છે, મારા ખ્યાલ પ્રમાણે એ ગ્રંથનું નામ છે ધર્મ રત્ન પ્રકરણ। આ ગ્રંથમાં મહારાજ શ્રી કહે છે, હું સીધે સીધો અર્થ કરીશ, એનો શું કહેવા માંગે છે। આ યુગમાં, આ યુગના દોષના પ્રભાવથી જો કદાચ આ ભાવમાં ગુણ સંપત્તિ પ્રાપ્ત ન થાય, યુગનો કંઈક એવો દોષ રહેલો હોય, યુગનો એવો કંઈક પ્રભાવ રહેલો હોય, એના કારણે કદાચ આપણને આ યુગમાં ગુણની સંપત્તિ પ્રાપ્ત ન થાય, તો પણ તમારામાં ઉત્તમ ગુણાનો રાગ હશે તો પરભવમાં એ ગુણ આવવાની શક્યતા છે પૂરેપૂરી। લાઈન બોલો ફરીથી। આ ભાવમાં કદાચ માની લો કે આપણે ગુણવાન ન બનીએ, માની લો કંઈક એવી પરિસ્થિતિ હોય, યુગનું વાતાવરણ એવું હોય, સમય એવો હોય, સમયનો એવો કોઈ દોષ રહેલો હોય, એના કારણે કદાચ આપણે ગુણવાન ન બનીએ, તો પણ આ ભાવમાં ઉત્તમ ગુણાનો રાગ હશે તો પરભવમાં એ ગુણ આવવાની 100% શક્યતા રહેલી છે। કારણ કે આ ભાવમાં આપણે એ ગુણની શું કરી? પ્રશંસા કરી, ગુણાનું વાડ કર્યા। મર્યા પછી શું ગુણાનું વાડ હોય? હા, ગુણાનું વાડ તો જીવતે જીવતા હોય। હા, કોઈ મહાપુરુષ રહેલા હોય ને આપણે ગુણાનું વાડ કરીએ તો એનો મતલબ એ છે, ગુણાનું વાડ અમે એટલા માટે કરીએ છીએ કે એનામાં સરસ મજાના ગુણો રહેલા હતા, એ ગુણોને અમે મમરાવી મમરાવી મમરાવી
એનું ચિંતન કરી કરી અને અમે અમારા એમના ગુણો જીવનમાં ઉતારવા માટે પ્રયાસ કરીશું.